સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના દલપુર ગામના ખેડૂતોને વરસાદમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠા હિંમતનગર તાલુકાના દલપુર ગામના ખેડૂતોને વરસાદમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ તો ગામની જમીન ચેક ડેમની પેલી બાજુ છે અને અહીં આડેધડ ચેક ડેમ બનાવવામાં આવ્યા છે તેવો ગામ લોકોનો આક્ષેપ છે, જેને લઈને અહીં પાણી ભરાઈ જાય છે. અને પાણી ભરાઈ જાય તેથી ટ્રેક્ટર પણ ફસાઈ જતા હોય છે. બળદ પણ પાણીમાં જઈ શકતા નથી, ચાલીને જવું હોય તો દૂર તેમજ જવું પડે છે. ત્યારે ચોમાસુ વાવેતર ખેડૂતોએ કરેલ છે અને તેમાં જંગલી ભૂંડ અને રોઝ જેવા પ્રાણીઓ પાકને નષ્ટ કરી રહ્યા છે, તો પણ અહીં પાણી ભરાઈ જવાથી ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી અને જેને લઈને પાકને નુકસાન થઈ રહ્યું છે. અમારા આવી બાજુ 60-70 ખેડૂતોની જમીન છે. આ ચેકડેમના હિસાબે પાણી ભરાઈ ગયું, અહીંથી જવાતું નથી. એ અમારી ખેતી બગડશે, ઢોરા ભૂખે મળીશું, ઘાસચારો ખેડૂતો શી રીતે લાવું અને બધા ખેડૂતો રોકાઈ જશે. અને આડેધડ આ ગામમાં ચેકડેમ બંધ થઈ ગયા છે, એના હિસાબે આ ચેકડેમનું પાણી પહેલા ચેકડેમ સુધી, પહેલા ચેકડેમનું આગળના ચેકડેમ સુધી એ રીતે ભરાતું છે. ડુંગરની સુધી આ રીતનું પાણી ભરાઈ ગયું છે. એટલે અમારા આજુબાજુમાંથી કોઈ રસ્તા ઉપર જવાનો રસ્તો નથી, એટલે અમારા આ રસ્તાનું નિરાકરણ થાય એવું અમે બધા ખેડૂતોને રજૂઆત છે આપને. અમૃતભાઈ મગનભાઈ વણકર. અહીં આડેધડ ચેકડેમ બધા બનાવી દીધા છે અને અમારે કાયમી આમ એક જ માર્ગ છે જવાનું ખેતરમાં. એમાં આગિયોલ દલપુર દરેક તમામ વર્ગના ખેડૂતો છે, તો કને રાત્રે જવા માટે દિવસે જવા માટે અહીંયા સ્પેશિયલ આ એક જ રસ્તો આવેલો છે, બીજો કોઈ રસ્તો આવેલો નથી. અને અત્યારે લગભગ ખભા સુધી